નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વોલન્ટરી હેલ્થ એજન્સી એટલે કે આરોગ્યની જુદી જુદી સંસ્થાઓ જે પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય, જેમાં MPWSI અને NMK સ્ટાફ નર્સની કોઈ પણ એક્ઝામિનેશન હોય, તો તેમાં આ એજન્સીના પ્રશ્નો, જેમાં સંસ્થાની સ્થાપના, સંસ્થાનું હેડક્વાર્ટર, સંસ્થાના અગત્યના કાર્યો વિશે ઘણી વખત અવારનવાર પૂછાતું હોય. તો ચાલો આપણે ખૂબ ટૂંકા સમયમાં સરસ મજાની આરોગ્યની એજન્સીઓ, જે હેલ્થ એજન્સીઓ, જે આરોગ્યની સંસ્થાઓ છે, તેમનો પરિચય મેળવીએ. આજે વાત કરીશું આપણે આરોગ્યની જે મુખ્ય સંસ્થા છે તે છે WHO, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો અહીં ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખવું જોઈએ કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા તરીકે ઓળખીએ છીએ. તેની સ્થાપના 7 એપ્રિલ 1948 થઈ હતી. ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આવેલું છે. ભારતમાં તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. દુનિયાના લગભગ 194 દેશ તેમના મેમ્બર્સ છે અને પૂરી વિશ્વનું આરોગ્યનો ખ્યાલ રાખતી એક સંસ્થા છે. આ સંસ્થા 6 રિજિયનમાં વહેંચાયેલ છે. વિશ્વમાં 150 કરતાં પણ તેઓ વધુ જગ્યાએ ઓફિસ ધરાવે એવી આ સંસ્થા છે. અને 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી થાય છે. અને 7 એપ્રિલે આપણને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નવા નવા સૂત્રો મળે છે. આ વખતનું સૂત્ર એટલે કે 2018નું, 7 એપ્રિલ 2018નું સૂત્ર છે, યુનિવર્સલ હેલ્થ કવરેજ એવરી વન એવરી વેર, એ છે. એ પણ આપણે યાદ રાખવું જોઈએ. જોઈએ થોડા WHOના કાર્યો. તો મિત્રો, બેઝિકમાં અભ્યાસ કરતા અમારા વાલા વિદ્યાર્થીની મિત્રોને પણ આમાં ખૂબ જ મહત્વનો એવો પ્રશ્ન બની રહે અને WHOની ટૂંક નોંધ પૂછાય તો પણ આપણને આવડે. તો સૌનું આરોગ્ય જાળવવું, આંતરરાષ્ટ્રીય સ્તરે હેલ્થનું રેગ્યુલેશન કરવું, આરોગ્યની સંસ્થા આરોગ્યની સેવાઓ વધારવી, વાતાવરણની સ્વચ્છતા જાળવી, કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝનો અટકાવ કરવો, આરોગ્યના ગોલ નક્કી કરવા, તમામ પ્રકારની રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ ચલાવવા, નાણાં ફાળવવા, સંશોધન કરવું અને હેલ્થ બુલેટિન બહાર પાડવા. મિત્રો, અહીં આપણે અવારનવાર ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે WHOનો કાર્યો આવે ત્યારે તમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યો લખો, કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ પણ WHOએ આપેલી જે એક સંસ્થા છે. તો જે પ્રાથમિક આરોગ્યના કેન્દ્રના કાર્યો છે એ અલ્ટિમેટલી WHOના કાર્યો થઈ શકે. ત્યાર પછીની આગળની એવી જ મહત્વની સંસ્થા છે યુનિસેફ, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. આ એમનું પૂરું નામ છે, યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. સ્થાપના 11 ડિસેમ્બર 1946 થઈ. ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે, યુનાઇટેડ સ્ટેટમાં આવેલ ન્યૂયોર્ક ખાતે છે, જ્યારે ભારતમાં તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. દુનિયાના લગભગ 190 દેશોમાં તેના મેમ્બર્સ છે, એટલે કે દુનિયાના 190 દેશમાં તે પથરાયેલી સ્વૈચ્છિક સંસ્થા છે. જોઈએ થોડાક યુનિસેફના કાર્યો, જે પણ આપણે ટૂંક નોંધમાં ખૂબ જ અગત્યનો ઉપયોગી છે. તો બાળકના હક્કોનું જતન કરે, રસીકરણ, તાલીમ, રસીકરણ તથા આરોગ્યની સાધન સામગ્રી પૂરી પાડે, બાળકોનું ન્યુટ્રિશન પૂરી પાડે, સ્કીમ મિલ્ક પાવડર એટલે કે મિલ્ક પાવડર સપ્લાય કરે, પીવાના શુદ્ધ પાણી પૂરી પાડે. ત્યાર પછી જો આપણે ટૂંકમાં એને યાદ રાખવું હોય તો ગોબી, GOBI, એ રીતે પણ યાદ રાખી શકાય. આ યુનિસેફના મહત્વના કાર્યો છે, જેમાં ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ મેન્ટેન કરવો એટલે કે આંગણવાડી પર બાળકની તપાસ કરવી, ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, જે ડાયરિયા અટકાવવા માટેનું એક અગત્યનો પ્રોગ્રામ ચલાવે છે. બ્રેસ્ટ ફીડિંગને યુનિસેફ ખૂબ જ મહત્વ આપે છે, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, માત્ર ને માત્ર બ્રેસ્ટ ફીડિંગ પર વધારે ધ્યાન આપે છે. તો બી ફોર બ્રેસ્ટ ફીડિંગ. એન્ડ લાસ્ટ વન, આઈ ફોર ઇમ્યુનાઇઝેશન. તો તમામ પ્રકારના ઇમ્યુનાઇઝેશનમાં યુનિસેફનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. ઇમ્યુનાઇઝેશન સેશન દરમિયાન વપરાતી તમામ વસ્તુઓ યુનિસેફ સપ્લાય કરે છે. આ હતી થોડી WHO અને યુનિસેફ અંગેની માહિતી. વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળ આવા જ આપણે વિડીયો ચોક્કસ બીજી સંસ્થા વિશે પણ મૂકશું. બેઝિક તાલીમમાં હાલ હોય તેવા વિદ્યાર્થી નિયોને આ વિડીયો છે તો ટૂંક નોંધ લખવા માટે પણ કામ આવે. જ્યારે જેમને પરીક્ષા આપવાની છે, SI, MPW, FHW, GNM કે હેલ્થના કોઈ પણ કેન્ડિડેટ, તો તેમને આ વિડીયોઝ છે તો તેમાંથી શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા પૂછાઈ શકે. સો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. ઇફ યુ વોન્ટ ટુ એડ માય નંબર
9601409876. તમે જો ગ્રુપ ધરાવતા હોય તો આ નંબર અવશ્ય એડ કરજો. માય નેક્સ્ટ ટોપિક ઓફ હેલ્થ એજન્સી, એટલે કે હવે પછીના વિડીયોમાં આપણે જે હેલ્થ એજન્સી જોવાના છે તે રેડક્રોસ, FAO અને કેર હશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.